દિયોદર તાલુકામાં ફરી એકવાર સરકારી અનાજનું ભૂત ધૂણાયું છે। સરકારી અનાજ સમયસર ન મળતા ગ્રામ લોકોએ હોબાળો મચાવ્યો હતો। દિયોદરના કોટડા ગામે સરકારી અનાજનો જથ્થો ગામ લોકોએ ઝડપ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લામાં અનેક વખત સરકારી અનાજનું કૌભાંડ થતું હોવાના ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે। થોડા સમય અગાઉ દિયોદર જીઆઈડીસી વિસ્તારમાંથી મોટું અનાજ કૌભાંડ ઝડપાયું છે, ત્યારે તેની સહી પણ ચૂકાઈ નથી। ત્યારે દિયોદર તાલુકાના કોટડા ગામે ગ્રામજનો દ્વારા સસ્તા અનાજની દુકાન આગળ હોબાળો મચાવ્યો છે। જાણવા મળતી માહિતી મુજબ ગત સાંજ સમયે દુકાનદાર દ્વારા સરકારી અનાજનો જથ્થો પીકડાલામાં ભરી કૌભાંડ આચરવામાં આવી રહ્યો હોવાની બાતમી ગ્રામજનોને મળતા ગામના યુવાનો તાત્કાલિક ડાલાને રોકાવી સરકારી અનાજ દુકાનમાં ઉતરાવી દુકાનદાર ભાગી ગયો હોવાનું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું છે। તેના જ રોજ ગ્રામજનો દ્વારા દિયોદર મામલતદાર વિધિબેન પટેલને ઘટના સ્થળે બોલાવી રજૂઆત કરાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી ગરીબોને અનાજ આપવામાં આવતું નથી। ગુજરાત સરકાર દ્વારા ગરીબોને અનાજનો જથ્થો પૂરતો મળી રહે તેના માટે સરકાર હંમેશા કટિબદ્ધ હોય છે, પરંતુ સસ્તા અનાજનું બરોબારીયું કરવાવાળા દિન પ્રતિદિન વધતા જાય છે। જ્યારે કોઈ જાગૃત નાગરિક કે મીડિયા દ્વારા અનાજ કૌભાંડ રોકવા માટેના પ્રયાસ કરાતા હોય છે, ત્યારે આ અનાજ માફિયાઓ દ્વારા જાગૃત નાગરિક હોય કે મીડિયા હોય એનો અવાજ દબાવવા માટેના પ્રયાસો કરાતા હોય છે। જુઓ અમારા લાઈવ ગુજરાત ન્યૂઝના વિશેષ અહેવાલમાં ગ્રામજનોએ કેવા કર્યા છે આક્ષેપો। સસ્તા અનાજની દુકાન ધારક ઉપર આવો અને સાંભળો અમારા સંવાદદાતા રાજગજ્જર સાથે। ફરીવાર દિયોદર તાલુકામાં ધોણવા લાગ્યું હોય તેવા અહીંયા આપ જોઈ શકો છો કે આ દિયોદર તાલુકાનું દિયોદર પોરણા કોટડા ગામ છે। પોરણા કોટડા ગામની અંદર છેલ્લા કેટલાક સમયથી સરકારી અનાજનું જે વિતરણ કરવામાં આવે છે એ વિતરણ ગ્રાહક જે છે જે ગરીબો સુધી જે અનાજ સરકાર આપી રહી છે એ ગરીબો સુધી આ અનાજ પહોંચતું નથી। ત્યારે ગત રોજ મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે આપ જોઈ શકો છો કે ગોડાઉન અત્યારે લોક છે, પરંતુ અંદર જે સ્ટોક પડ્યો છે એ સ્ટોક આપ જોઈ શકો છો કે સ્ટોક કેમ આટલો બધો પડ્યો છે। જો સરકારી અનાજ જો ગરીબોને જ્યારે મફતમાં આપવામાં આવતું હોય ત્યારે આટલો સ્ટોક અત્યાર સુધી કેમ પડ્યો છે એ પણ એક સૌથી મોટો સવાલ છે। ત્યારે ગત રોજ જ્યારે આ ગામ લોકોએ જ અહીંયા સરકારી અનાજનું જે કૌભાંડ રચરાતું હતું અને ત્યારે જે એક ગાડી અહીંયા સરકારી અનાજની જ્યારે ભરાતી હતી અને આ જ ગામ લોકોએ જ્યારે ગાડી પકડેલી છે અને એ જ ગાડી ખાલી પણ કરાવી છે, કયા સમયે કેટલા વાગે ક્યાંથી કયો માલ ક્યાં જાય છે ગામ લોકો પાસે તમામ પુરાવા છે આપ જોઈ શકો છો। ગામ લોકો ગરીબ લોકો કોનો સહારો લે, આખરે મીડિયાનો સહારો લીધો છે ને લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોટડા ફોરણા ગામે, જ્યાં અનાજનો જથ્થો તો પડ્યો છે પરંતુ લોકોને મળતો નથી। સરકાર એક બાજુ ગરીબોને મફતમાં અનાજ આપવાની વાત કરી રહી છે અને આપે પણ છે, પરંતુ ગરીબનો કોળિયો છીનવવાનું હજુ સુધી બંધ નથી થયું। ત્યારે થોડા જ સમય અગાઉ દિયોદરમાં મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો પકડાયેલો છે અને ત્યારબાદ આ ફરી અનાજનું કૌભાંડનું ભૂત ફરીવાર ધૂણવા લાગ્યું છે। વિધવા મહિલાઓ હોય, ગરીબ મહિલાઓ હોય, પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનું પેટ ભરાય તેના માટે સરકારે મફત અનાજ વિતરણની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે કોરોનાની મહામારી વચ્ચે। પરંતુ કોરોનાની મહામારી વચ્ચે સૌથી વધારે કમાણી આ કંભોડીઓ આચરતા હોય છે, કારણ કે એક મહિના અગાઉ ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે। જ્યારે અહીંનું આયોજન એ છે કે ફિંગરપ્રિન્ટ લઈ અને તરત જ જે ગ્રાહક છે એને અનાજ આપવામાં આવે છે, ત્યારે આ ગામની અંદર અનેક વિધવા મહિલાઓ અનેક ગરીબ મહિલાઓને એક મહિના અગાઉ ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ એક મહિના બાદ જે પૈસાથી જે મફતમાં સરકાર આપે છે એના પૈસા લેવામાં આવે છે। આ કયો કાયદો, કઈ રીતે આ લોકો વિતરણ કરે છે? આ પડઘા ગુજરાતમાં પડવા જોઈએ, જે રીતે સરકારી અનાજનું વેચાણ બારોબાર આ કંભોડીઓ આચરતા હોય છે। બનાસકાંઠામાં ફૂલો ફૂલ્યો અને ફાલ્યો આ કંભોડનો ધંધો ચાલી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી અનેક જે કંભોડ જે અનાજના પકડાયા છે એનો સીધો રેલો બનાસકાંઠાને આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક લોકો આમાં સામેલ હોય તેવું પણ દર્શાવ્યું છે। આપ જોઈ શકો છો ગ્રામ લોકોએ આજે ગોડાઉન છે અનાજનું તેનો ઘેરાવો કર્યો છે અને તાત્કાલિક ધોરણે આજે સ્ટોક પડ્યો છે એની તરત તાત્કાલિક ધોરણે ગણતરી થાય। આજ ગામ લોકોના જાગૃત યુવાનો દ્વારા મામલતદારને જાણ કરવામાં આવી છે। આજ ગામના જાગૃત યુવાનો દ્વારા જે ગરીબનો રોટલો ના છીનવાય તેના માટેના પ્રયાસો કર્યા છે। તમામ વિડીયો એવિડન્સ આ લોકો પાસે છે કે આ ડાલુ જે ભરાતું હતું એ માલ ક્યાં જતો હતો અને કોની પાસે જતો હતો આપ જોઈ શકો છો અહીંયા બેન જે લઈને આવ્યા છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન
योजना हेठळना विना मूल्य अनाज वितरणनी आ थेली पण लईने आव्या छे, परंतु विना मूल्य तो अनाज नहीं पैसा लईने अनाज आपवामां आवी रह्युं छे, अने जे मफत सरकार द्वारा अनाज वितरण करवामां आवी रह्युं छे तेना पण पैसा लेवामां आवे छे, अने क्यांक बे दिवस मात्र एक महिनानी अंदर मात्र ने मात्र बे दिवस आ गोडाउन चालू होय छे, अने बे दिवसमां वितरण कदाच थाय तो केटलुं थाय। अनेक लोको अहींया मारी साथे जोडाया छे, गाम लोको आक्षेप करी रह्या छे के छेल्ला केटलाक समयथी आ गाम लोको गरीब लोको विधवा महिलाओ जे सरकार विधवाओने सहाय आपे छे, गरीब लोकोने मफतमां अनाज आपे छे, परंतु आ कंभोडियो क्यारे बारोबारी करी नाखे छे एनी खबर पण नथी, परंतु ગામ લોકો જ્યારે જાગૃત બન્યા છે અને ગામ લોકો અહીંયા જ્યારે આ અનાજ જે બારોબાર વેચાતું બંધ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, મારી સાથે એક જાગૃત યુવાન જોડાય છે, શું કહેશો? ગામમાં કેટલી તકલીફ છે અને કેટલા સમયથી છે? ગામમાં તો સાહેબ 12 મહિના તકલીફ છે, કોઈ જાતનો મફતનો અનાજ મળતો જ નથી, પૈસાથી મળે છે એ બે દડા આલી અને દો હતરા નાલીને ગામમાં મોટા મોટા મોણ નાલે છે, ગરીબને કોઈ જાણતું જ નથી કે અનાજ મળે છે કે નહીં, પણ મોખે તો ગરીબને લેવાનું છે ને અનાજ, તો જે મોટા મોણ છે લેવાનું છે, એટલે હવે તો આ 12 મહિનાથી કંટાળો હોય તો એના કરતા કંટ્રોલ બંધ કરી નાખો, કે હાલો જ મત અમે મારી મહેનતથી જીવી લઈશું। ગઈકાલે અઢી રાતે 5 વાગે હોજે ગાડી આવી માલ ભરી ગઈ, એક તો બે દિવસ પહેલી ભરી ગઈ, અમે કોઈ હાજર નતા, તો અમે ગામ લોકો 5-6 જણા ભેગા મળી ગાડી રોકી, તો ગાડી વાળો માલ ખાલી કરીને ભાગી ગયો, એની રીતે એટલા લોક માંગી કે કાલે હું માલ હાલવા આવું, હવે આવે માલ હાલવા, અને કે થાય કરી નાખશું ખોટા હોય કે મોટો મારો કાયદે છે રીતે માલ ગમે આપીશ લ્યો। બિલકુલ, જ્યારે જાગૃત યુવાન સામે આવે છે ત્યારે સામેથી ધમકીઓ પણ મળી રહી છે, પરંતુ યુવાનોને ગ્રામજનોને જો જાગૃત આ રીતના જ પ્રજા જાગૃત રહેશે તો આવનારા સમયમાં આવા અનેક કંભોડીઓ એમનો પર્દાફાશ થશે ને જ્યાં ક્યાંક ભૂગર્ભમાં પણ સંતાઈ જવું પડશે। મારી સાથે વડીલ જોડાયા છે, કાકા કેટલા સમયથી આ તકલીફ છે અને શું કહેવા માંગો છો સરકારને? અરે 12 મહિનાથી અનાજ વેચાય છે, બે દાડા વેચે છે મહિનામાં, અને 10 જણાને આલે છે, અને જે ગરીબ લોકોને કોઈને આ અનાજ મળતો નથી, અને પૂરતું આલે કદાચ આ બગડ્યું આ બગડ્યું કરી ખાલી 4 કલાક હાલે છે, બાકીનું હાલતા આ માણસો નથી, અને બારે બાર માલ વેસાઈ જાય છે। સરકારને એવું કહેવા માંગે કોતો આર્યો કોટો બંધ કરે, નકે દરેકને હાલવો, કોઈ બાકી રહેવું જોવે નહીં, ભલે 3 દાડા રહેવું પડે, 4 દાડા વેસન કરવું પડે, નકે આ વિતરણ કરતું બંધ કરવું જોવે, સરકારને એટલી મારા કને એવી માફી માંગે અમે ભાઈ। જે પ્રમાણે વિધવા મહિલાઓ ગરીબ મહિલાઓ અહીંયા ધરમ ધક્કા ખાતી હોય છે, અને કેટલાક ધક્કા ખાધા બાદ જ્યારે ફિંગરપ્રિન્ટ 1 મહિના અગાઉ લેવામાં આવે છે, અને કેટલાક ધક્કા ખાધા બાદ જ્યારે વિતરણ કરવામાં આવે છે એ માત્ર 2 દિવસમાં, પરંતુ આખા ગામને 2 દિવસમાં કેટલું વિતરણ થાય? 1 મહિનાની અંદર માત્ર 2 દિવસ આ ગોડાઉન ખોલવામાં આવે છે, અને બારોબારીઓ કરતા આ કંભોડીઓને આખરે કોણ આચરી રહ્યું છે? મારી સાથે એક યુવા જોડાયા છે, કેટલી અપેક્ષા છે સરકાર જોડે જે પ્રકારે આ લોકો અનાજનો અત્યારે પણ જથ્થો મોટા પ્રમાણમાં છે અને ગામ લોકોને મળતો નથી, શું કહેશો? એટલે ગામ લોકોને એવું છે કે ગરીબ લોકો જે આવે ને એને કાયદેસર, કારણ કે ભાઈઓ મહિલા હોય કોઈ ઉભરી ઉભરીને થાકી બાપડે કોઈને કહુમાં મજૂરી વાત હોય એ લેવા આવે ત્યારે, કારણ કે દિવસ ઉભા રહે, રાત દિવસ તો કોઈ ઉભા રહેવાનો મતલબ નહીં હે, જેને આવે એને હાલીને મજૂરી મોણે પહેલાં જ હાલવું પડે, મજૂરી મોણે હાલવા તો એ કારણ કે ઉલું નહીં કે એમ નહીં કે અમે ખાવા જતા રહે, કોટો બંધ થઈ જાય 12-1 વાગે 2 વાગે 3 વાગે એટલા ઘણી આજ કોટો બંધ થઈ ગયો, પછી કાલી આવજો, તે એમાં પૂરતું સામાન મળે નહીં, પછી બીજા ફેરે કહેવા જાય એટલે એમ કે અહીં તો તમે લેવા નતા આવ્યા એમ કહીને મોલું કરીને એ કોટાનું સામાન ના હાલે જતા રહે। અનેક બહાનો બતાવ્યા બાદ પણ કંટ્રોલનો માલ મળતો નથી, આપ જોઈ શકો છો કે આ મહિલાઓ વિધવા મહિલાઓ પણ અહીંયા કેટલીક આ ઉંમરલાયક માજી છે, માજી કેટલા સમયથી તમને ધક્કા ખાવા પડે છે, કઈ રીતના ધક્કા ખાવ છો, અને તમે જ્યારે માલ લેવા આવો છો ત્યારે તમને કેટલો માલ આપે છે કે નથી આપતો? રજૂઆત શું છે તમારી? મારી રજૂઆત એમ છે સાહેબ કે મને હાલવા લેવા આવે તો કે અત્યારે નહીં કાલે આવજો, કાલે આવે તો પમદાડે આવજો, અને ધક્કા ખાઈ કે અમે 2-3-4 ધક્કા કહો તારા મને આપે તો પૈસેથી આપે, અમારે હાલત નથી, અમે હાલતવાળા માણસ, અમે પૈસા ચોથી લાવવા, તો સરકાર એમને હાલવા મોગે છે પણ અમને પૈસા લે એમાં કંથી, હવે અમે વિધવાજ ભાઈ 84 રૂપિયા લાવવા કહો, મફત હાલવાનું હતો તો મને હાલતા નથી। આપે સાંભળ્યું આ વિધવા મહિલા છે, સરકાર દ્વારા વિધવા સહાય પણ ચૂકવવામાં આવે છે, ગરીબ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવે છે, ત્યારે આ કંભોડીઓ અત્યારે જે ફાલ્યા ફૂલ્યા છે તેમને કોણ બંધ કરશે? જે પ્રકારે આ ગામ લોકોની અપેક્ષા છે, રજૂઆત છે સરકારી તંત્રને, વહીવટી તંત્રને રજૂઆત છે કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે કેટલાક સમયથી આ ગામ લોકો આ કંટ્રોલથી ત્રસ્ત છે, કેટલાક લોકો દ્વારા આ અનાજનું બારોબારીઓ કરવામાં આવે છે, આપ જોઈ શકો છો ગરીબ કલ્યાણ યોજના
સૌ અન્ન સૌને અન્ન સૌને પોષણ, પરંતુ અહીંયા તો પોષણ નહીં, અહીંયા તો લોહી ચૂસવામાં આવે છે. પોષણ થવાની વાત તો દૂર છે, અહીંયા તો લોહી ચૂસવામાં આવે છે ગરીબોનું. એટલે ચોક્કસથી કહી શકાય કે વહીવટી તંત્ર દ્વારા આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, આ પગલાં લેવામાં આવે, તાત્કાલિક ધોરણે આ લોકોને પકડવામાં આવે. કારણ કે આ લોકો પાસે તો ગામ લોકો પાસે પણ એવિડન્સ છે. આપ જોઈ શકો સૌનો સાથ અને સૌની સૌનું પોષણ જે પ્રકારની વાત કરવામાં આવે. પ્રધાનમંત્રીની આ થેલી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્ય અનાજ વિતરણ મે 2021 થી નવેમ્બર 2021 સુધીની આ થેલી છે, અને ત્યારબાદ જે આ અનાજ વિતરણ કરવામાં આવે છે તે અત્યારે 2022 છે, પરંતુ 2022માં કોરોનાની મહામારીમાં આખરે લોકોને જાવું તો જાવું ક્યાં. જે પ્રકારે સરકારની અપેક્ષા, સરકારે જે લોકો પાસે અપેક્ષા રાખી છે તેવી જ અપેક્ષા લોકો સરકાર પાસે રાખી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ હોય કે આમાં જે પણ લોકો આવતા હોય તમામ લોકો આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત પણ હોઈ શકે છે. જે પ્રકારે કોઈ એક્શન લેવાતી નથી. જો ગામના જાગૃત નાગરિકો આ બાબતે રજૂઆત કરવા જાય તો એમને ઉપરથી દબાવવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે, જે થાય એ કરી નાખજો આવી વાતો કરવામાં આવે છે. પરંતુ જ્યારે જાગૃત નાગરિક સામે આવશે ત્યારે ભલભલાના ટોટિયા ઢીલા થઈ જશે. કારણ કે આ ગામ લોકોનું આ કંટ્રોલ સરકારે આપેલું છે, કોઈની જાગીરી નથી, કોઈ કોઈ માલિક પણ નથી. એટલે ચોક્કસથી હું લાઈવ ગુજરાત વતી પણ અપીલ કરું છું, કોઈ પણ ગરીબનો છોકરો, કોઈ પણ ગરીબ મહિલા, કોઈ પણ વિધવા મહિલા આ કંટ્રોલના માલ બાબતે ક્યારે ધરમ ધક્કા ના ખવડાવવા જોઈએ. ક્યારેક તંત્રના આ જે કંટ્રોલના માલ બાબતે ક્યારે પણ પહેલા ફિંગરપ્રિન્ટ અને બાદમાં માલ, જો આજે હું તમને પણ અપીલ કરું છું, પહેલા ફિંગરપ્રિન્ટ લેવા માટે આવે તો ક્યારે ફિંગરપ્રિન્ટ આપતા નહીં. ફિંગરપ્રિન્ટ આપ્યા પછી તરત જ સામાન મળતો હોય, જ્યારે તમને અનાજ મળતું હોય તો જ તમારે ફિંગરપ્રિન્ટ કરવાની, બાકી ફિંગરપ્રિન્ટ કરવાની નહીં. કારણ કે આ લોકો ફિંગરપ્રિન્ટ કર્યા પછી બારોબારીઓ કરતા હોય છે. એટલે આવા લોકોને અમારી પણ ચેલેન્જ છે કે આવનારા સમયમાં તમામ લોકોના આવા જે કંફર્ટ ચાલી રહ્યા છે તેનો પર્દાફાશ કરવા માટે અમે આવી રહ્યા છે લાઈવ ગુજરાતની ટીમ સાથે, જગદીશ ભટિયાર સાથે, રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ઉલંદાબાદ, બનાસકાંઠા.